दाखलातरीके बगड़ाना बद्रीनाथ बापू એની ઝૂંપડી પાસે ઝાડ છોડવા તો હતા કેટલા ખબર, 10-12, પણ બગડાણા ગામમાં જઈને મજૂર કઈ આવે, 20 મજૂર કે મજૂરને પૂછે કે કેટલા પૈસા તમને રોજ દઈએ, કે બાપુ અમને 10-15 રૂપિયા તો કાલે હું 30 રૂપિયા દઈ, 30 મૂલ્યો અને ઝાડવા બગીચાની માલિકો 10, એક એક ઝાડવામાં 10-10 માણે બેહાડે આમ દાંતડે આમ આમ કીરા કરે. અને એમાં કોઈક મુંબઈનો શેઠિયો આવ્યો, એને કીધું બાપુ આ 10 ઝાડવામાં 15-20-30 મૂલી તો હા કેમ તને હું વાંધો, પણ કે એક ઇલેક્ટ્રિક મોટર મૂકી દો ને બાપુ બધા ઝાડવા પી જાય એમ. બધાને બોલાવીને કે બોલો બાપાજી, બાપા સીતારામ બોલો, બધા બોલ્યા બાપા સીતારામ, તો કા તારું મશીન કે મોટર બોલે સીતારામ? બેનો દીકરીઓની થોડી હાજરી છે, થોડીક એમને રાજી કરવાના પ્રયત્નની ફરમાઈશ આપને હમે રજૂ કરી દો. આમ તો એ ફરમાઈશમાં આપણને મજા આવે એમ છે, પણ બેનું દીકરીઓ તમે મંથલી પ્રોગ્રામ હોય તો આવી શકો, જુનાગઢ આવી શકો, કેશોદ આવી શકો, મેંદળ આવી શકો, પણ ચાર દિવાલોની વચ્ચે જીવનારી અમારી માતાઓ બેનો દીકરીઓ એને તો આ ઘરને આંગણે હોય ત્યારે આવો અવસર સાંભળવા મળે. એટલે એક પ્રસંગ એમને નજરમાં રાખી અને રજૂ કરી દઉં. બહેનોમાં સંપ બહુ છે, બહેનોમાં એક એવી સંપની ભાવના છે, બહેનપણી તરત થઈ જાય. આપણે ભાઈબંધ કરતા બહુ વાર લાગે, આપણે બસ સ્ટેન્ડમાં હામામાં બેઠો હોય તો ડોળા કાઢીએ, બેનું હામામાં બેઠી હોય તો ઓરખાણી કાઢે, અને એમાં જમા પાસું બહુ છે. તમે જોજો, કોઈ પણ માણસ દારૂ પી મરી ગયો હોય પછી બાયુ ખરખરે જાય એટલે એમ કે આખી જિંદગી બિસારે દારૂ પીધો, પણ માપમાં હો, માપ તો કેદીનો મૂકી દીધો તો પછી એને શરીર મૂક્યું, જુગાર રમી રમીને મરી ગયો હોય, ખેતરવાડી વેચી નાખ્યા હોય તો બાયુ ખરખરે જાય એટલે એમ કે આખી જિંદગી બિચારા જુગારીમાં, પણ નીતિ છે. હવે નીતિ ને જુગાર ને હું બને કોઈ દી કઈ, પણ આવું હારું હારું ગોતી ગોતી ને કીએ, કારણ કે એમાં એક જમા પાસું છે. નારી નારાયણી કહે છે ને, નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. હે અરા, કે આપણે ઘરેથી નીકળીએ ને પછી થાકી જાય, આપણે લગ્નમાં જાય નથી થાકી જતા, એટલે નકર ખળી ભાંગીને બે કરી હોય, આપણે ખાટલે ને પાટલે ને પાટલે ખાટલે હોય તો ઘેરે આવીએ ધાજ થાકી ગયો, લોચ થઈ ગયો, હું ભાઈ તેને કાંઈ કામ તો નથી કર્યું, પીરવાય ઉભો નથી થયો, બેઠો બેઠો બટકા જ લેતો હતો, અને શેનો થાકી ગયો, એને પોતાનો બહુ થાક લાગે. હે કાટલા આમામ કર્યા કરે, મૂસું મેળ્યા કરે, ફૂગો આમામ કર્યા કરે તો ઘડી ખખણો નથી રહ્યો, એનો તને થાક લાગે. બહાર નીકળે એટલે થાકે માણસ, પછી રેકડી વાળો થાકે અને કરોડપતિ પણ થાકે, પણ ઘેરે આવે ને થાક ઉતરી જાય. કરોડપતિ માણસ એર કન્ડિશન રૂમમાં જેવા ભાઈ જાય તો એટલો જ એનો થાક ઉતરે, અને ગરીબ માણસ ઝૂંપડામાં જાય તો એટલો જ એનો થાક ઉતરી જાય, પણ ઘેરે થાકે ને એનો થાક તો ક્યાંય ન ઉતરે. પછી બહુ મોટી વાત આ કરીશ, મહાપુરુષ ઘરે થાક્યો એનો થાક પછી દુનિયામાં ક્યાંય ન ઉતરે. એટલે આપણા ઋષિ મુનિઓ એમ કીધું, તમારા ગૃહસ્થાશ્રમ ને તમે હણગારો, ન્યા તમને થાક ન લાગો. ઘણા બહુ લાંબા હોય નહી તો નળિયા હેઠા નાખે, ઘણા તો બહુ લાંબા હોય. એની વાત કરી તો હું શું જોવું પડે, મજામાં તબિયત પાણી આનંદમાં. આપણે એમ થાય કાતે માણસ એક ટેલિફોન નો થાંભલો છે બહુ લાંબા હો. અમારે જૂનાગઢમાં એક જણો એવો લાંબો છે, એના વાહામાં કીડી સડી ને કીડી એના એ ઓળ્યા આવતા વાહામાં વિહામો ખાવો પડ્યો, ત્યાં ત્યાં વાહો છે હું ઝફર મેદાનમાં વહી ગઈ, આ હિન્દ્રા માયનું હેરું કાં આવે નહીં આનું. મોરબી ઓનારતમાં એને 3 જોડી લુગડા મોકલ્યા હતા, પણ પાર્સલ પાછું આવ્યું કે આ માપના તો તણાઈ ગયા બધા.
હમણાં બૂટ લેવા ગયો દુકાને, ઓલો કે આ બૂટ તો કઈ ટૂંકા તો આ તો બિલકુલ ટૂંકા, આ પહેરતા તો કીધું હાઉ ટૂંકા, ઓલો વેપારી કે આ પહેરતા તો કે એ રેડી ધન કમ્પ્લીટ છે, તો કઈ પહેરીને આવ્યા ઈ જ છે, તમારો માપ આયા નથી. ઊંચો વર્ણ જોતા દાદાજી ઊંચો તે નિત નેવા વાંગશે, અને બીજો નીચો તે વર્ણ જોતા દાદાજી નીચો તે નથી ઠેબી આવશે. ગલુડિયા જેવો વરરાજ હોય તો જાનમાં ગોતવા જવો પડે ક્યાં હું તો આ. ત્રીજો કાળો તે વર્ણ જોતા દાદાજી કાળો તે કુટુંબ લજાવશે, અરીહામ જોયે અને અરીહો આપઘાત કરે ઊભી તડી પડી જાય એવો નહીં. અને ચોથો ધોળો તે વર્ણ જોતા દાદાજી ધોળો તે આપ વખાણશે, એ પટિયાપાળામાં નવરો નહીં થાય એવો હોવો જોઈએ. જીભ તો બોલવા માટે આપીને ઘણા બોલે તો બહુ મજા આવે, આપણે પ્રિય બોલવું, એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. તમારું વેણ એવું ન હોવું જોઈએ હામો માણસ હળગી જાય, પણ ઘણા તો બોલે તો માણસ હળગી જાય. એક જણા એક જણાને એટલું કીધું બીડી હળગાવી બાકસ છે, તો પેલો સામે બેઠો અને જીભે હળગાવી લે, એની જીભે કઈ બીડી હળગે તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા છે. તારી બીડી હું ઝપટ ઝીલવાની હતી હળગી જાય. એક જણો બજારમાં નીકળ્યો, માર્કેટ શાક બકાલાની, એમાં એક બેન શાક બકાલો વેચતી હતી. પૂછ્યું, બેન આ રીંગણા ટમેટા ભીંડાનો શું ભાવ? તો કે બાપા અર્ધો 5 રૂપિયાનો અર્ધો કિલો, કે 5 રૂપિયાનો કિલો મોંઘા બહુ. પરંતી ખાઈને ભાઈ ગયો હોય તો એ કે કંઈક બોણી તો કરતા જાઓ, તમારો હાથ હીડો ને ભારી નહીં વેચાય એમ. આ હાથમાં 2.5 વીઘા જમી હતી, અટાણે સાહ નાખવા પણ નથી, ઉતાર ને ખટારા ને ખટારા બંધો હીડ્યો નથી ને ઉપડ્યો નથી. કરી ઘણે તાજા સુધર્યા હોય તમને ખબર છે ને, ચકલી નો ચોથ બોલે બોલો એને વેમ કરી ગયો, ચકલી નો ચો બોલી ને સુધરેલા લાગી. હું એક વરરાજા પાસે બેઠો એટલે મને કે ચોડા પીવી ચોડા, મેં કીધું ના, મને કે સિગરેટ મગાવું સિગરેટ, બોલો મિત્રો ચકલી નો ચોથ બોલે બોલો. મેં કીધું ના, મને કે ચકેલ ચોપારી ના કટકા મચાલા વાળું પાન ખાવું છે, ટમેટા ચૂપ પીવું ચૂપ. એને કોણ સમજાવે હામળા ભાઈ, ફુલેકામાં ઘોડી તો જોય છે જ, અને બાપા ઘોડી નહીં મળે. મોટરમાં બહેન ગુમરા મારી આવી, નહીં ઘોડી તો જોય છે જ, મહા મુસીબતે ઘોડી ગોતી આવી. બાપા ભેરું હોશિયારું આવ્યું કે ભાઈ આને શું કામ હતું, તો કે નકર ઘોડી હાલતી નહોતી. વરરાજા બાપાએ કીધું, ભલે ને ગુમરા મારતું હું નડે જ ભાઈ, આ પૂરું કરો ને જટ. એ ભાઈ ઘોડી ઉપર વરરાજો બેઠેલો, બાજુમાં વૈશેરું આવેલું જાય, બાયું લગ્ન ગીતના ચકોર બોલાવ્યા, એમાં કોઈ ફટાક્યો ફોડ્યો, વૈશેરું તો ભડકીને ભાગ્યું પણ ઘોડી એ ગઈ વાહો વાહ. એ તો એના હારથી ને આવી હતી ને, એ થોડી વરરાજા હારથી આવી હતી. 3 કલાકે ઝીડ્યો, 3 કલાકે આખું ગામ ગોતી ગોતી તારાઓની પારે ગયું, તો હિબકા ભરતો હતો. તમે બધા મને ચોડીને ચાલ્યા ગયા, હું આખા ગામને ચોડીને ચાલ્યો ગયો, અમે તને ચોડીને ચાલ્યા ગયા, હવે તો ચકલી નો ચો મૂક એક બાજુ. આવા તાજા સુધર્યા હોય અને એમાં બાયું પાછા લગ્ન ગીત ફેશન ના બોલે, ભગવાન જ કાણ જાણે કોણ લખે આવા ગીત. આ તો વરરાજ હારા લગ્ન કરીને હળી કાઢીને હોયું જવું જોઈએ, પણ ક્યાં જાય માંડ બંધાણા હોય. અમારા મજીરા વાળાના લગ્ન થઈ ગયા, વાંધો નહીં, આમાં તકલીફ બહુ પડ્યો, કારણ કે હામા વાળા પૂછે કે મૂર્તિઓ ધંધો શું કરે, શું કેવું જીવા ભાઈ, મજીરા વગાડે એમ કેવાય, તો હું અમારે ભેરા મજીરા વગાડવા એમ. એવા વિકૃત ગીત બોલે ભાઈ, વાહ. મારા ભાઈ ને વર્ષો તો સેન્ડલ પહેરી ફરશો, સેન્ડલ નહીં પહેર્યા હોય એને જુંદુની એમ કે
મારા ભાભી સાસરી લીલા લેર ક્યાં ભાળગી ઉભા વાહડા રખડે ન્યા નીકળ્યા.